नमस्कार, जे 24 કલાકમાં આપનું સ્વાગત છે. બપોરના મોટા સમાચારો સાથે હું છું નિધિ. શરૂઆત કરીશું વધુ એક મહામારી મ્યુકોરમાઇકોસિસના સમાચાર સાથે. દેશભરમાં કોરોનામાં આંશિક રાહત વચ્ચે હવે મ્યુકોરમાઇકોસિસનો કહેર વર્તાઈ રહ્યો છે. તેવામાં એક સારી ખબર એ છે કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 3 દર્દી સ્વસ્થ થયા છે. ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાના 3 મહિલા દર્દીઓએ મ્યુકોરમાઇકોસિસને આપી છે માત. નજમા પટેલ, રજનીબેન વાડેકર અને દર્શના પટેલના દર્દીઓએ મ્યુકોરમાઇકોસિસને માત આપી. દર્દીઓ છેલ્લા 1 થી 1.5 મહિનાથી લઈ રહ્યા હતા મ્યુકોરમાઇકોસિસની સારવાર. કોરોના થયા બાદ મ્યુકોરમાઇકોસિસનો રોગ તેમને થયો હતો. 57 વર્ષીય રજનીબેન પટેલને મ્યુકોરમાઇકોસિસથી બચાવવા માટે આંખ પણ કઢાવવી પડી છે. તેમ છતાં તેમણે મ્યુકોરમાઇકોસિસને હરાવ્યો છે. મ્યુકોરમાઇકોસિસને હરાવનાર રજનીબેન પટેલે જણાવ્યું છે કે મ્યુકોરમાઇકોસિસથી ડરવું નહીં, પણ સમયસર સારવાર કરાવવું. બહુ સારું છે. અહીંયા આવીને તરત જ ઓપરેશનમાં લીધા. ને એક દિવસ બી દુખાવો બુખાવો કશું થયું નથી, ને બીકનો કોઈ માહોલ નથી. ડૉક્ટરો બી બહુ સારા છે, ટ્રીટમેન્ટ બી બહુ સારી મળે છે, નસો બી બહુ સારી છે, બધું બહુ સારું છે. અમે 25 દિવસમાં સારા થઈ ગયા બિલકુલ, ને હવે ઘેરે જવાનું થઈ ગયા. કશું ગભરાવાની જરૂર નથી. હવે આવી જશો તો વધારે સારું છે તમારા માટે. 2.5 મહિના જેવું થયું, રજા આપી દીધી છે. નાકમાં કંઈક થઈ ગયું હતું મને, બહુ રીવાઈ બહુ પીડા થતી હતી. હા, પછી દવા કરીને સારી ડૉક્ટર સાહેબ ઈલાજ કર્યો ને, બધું તો મટી ગયું. ડરવાનું નહીં, ઈલાજ કરવાનો, હિંમતથી સામનો કરવાનો. થયું ત્યારે ટેન્શન હતું, હમણાં ફ્રી છે, અમે ટેન્શન ફ્રી છે. અહીંયાની ટ્રીટમેન્ટ બહુ સારી છે, ડૉક્ટર સ્ટાફ બી બહુ સારો છે, નર્સિંગ બી બહુ સારું છે, બધું ટ્રીટમેન્ટ પણ બહુ સારી આપે છે. ડરવાની કોઈ જરૂર નથી, તમે આવશો તો તમારી હેલ્થ માટે સારું છે, આવવું જ જોઈએ. આ 3 દર્દીઓ અમારા ત્યાં 3 વીક અને મહિનાના દરમિયાન 1 મહિના પહેલાં દાખલ થયેલ છે. દાખલ થયા પછી એમને ડાયગ્નોસિસ મ્યુકોર થયેલું બાયોપ્સીમાં અને ફંગસ કલ્ચરમાં. એ પ્રમાણે અમે એમને એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન ચાલુ કર્યા હતા અને સર્જિકલ ડિપ્લોયમેન્ટ કર્યું હતું. જેટલો ભાગ ખરાબ થઈ ગયો એનું ક્લિયરન્સ કર્યું હતું. એક પેશન્ટમાં આંખને પણ ગંભીર રીતે ઇન્વોલ્વ હોવાથી એમની આંખ પણ કાઢવી પડી હતી. જેટલા પણ લોકો અત્યારે બહુ ડરી રહ્યા છે મ્યુકોરમાઇકોસિસ, એટલું ડરવાની જરૂર નથી. જો તમને કંઈ પણ સાઇન સિમ્ટમ્સ હોય તો તમે જલ્દી દવાખાને બતાવી શકો છો ENT સર્જનને. જે ભાગ ખરાબ થઈ ચૂક્યો હોય છે એને સર્જરીથી કાઢવો જરૂરી બનતો હોય છે, કારણ કે એ દવા ત્યાં બધી જગ્યા પર પહોંચવી શક્ય નથી. જો જેનો ઓછો ભાગ થયો હોય તો એમનું સર્જરી એટલી ઓછી કરવી પડે છે, એટલો ઓછો ભાગ બહાર કાઢવો પડતો છે. એટલે જેટલું જલ્દી ડાયગ્નોસિસ થાય એટલું પેશન્ટ માટે સારું રહે છે. વડોદરા સહિત રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સયાજી હોસ્પિટલમાં એક એવા સારા સમાચાર મળી રહ્યા છે કે મ્યુકોરમાઇકોસિસના 3 ગંભીર દર્દીઓ સારા થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે સયાજી હોસ્પિટલમાં આ જે દર્દી છે તે છેલ્લા 2.5 મહિનાથી મ્યુકોરમાઇકોસિસની સારવાર મેળવી રહ્યા હતા, અને છેલ્લે 2.5 મહિના બાદ તેઓ સારા થઈ ગયા છે અને તેમને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. જે રીતના તેમની એક જે આંખ છે તે પણ કાઢવી પડી છે આ કોરોનાની અને મ્યુકોરમાઇકોસિસની કારણે. અને બીજા પણ એક દર્દી છે જે ભરૂચના છે, તે આપ જોઈ શકો છો કે એ પણ છેલ્લા ઘણા સમયથી સારવાર લઈ રહ્યા હતા અને સારવાર લીધા બાદ આજે સારા થઈને ઘરે પરત ફર્યા છે. એટલે કે ચોક્કસથી મ્યુકોરમાઇકોસિસ એક એવો રોગ છે કે જેને સારવાર સંભવ છે, લોકો સારા થઈને ઘરે પરત ફરી રહ્યા છે. એટલે Zee 24 કલાક તમામ લોકોને અપીલ કરે છે કે જેને પણ મ્યુકોરમાઇકોસિસના લક્ષણો હોય તેઓને ડૉક્ટરને દેખાડવું જોઈએ, સારવાર લેવી જોઈએ, અને સારવાર લીધા બાદ ચોક્કસથી લોકો સારા થઈ રહ્યા છે, ઘરે પરત ફરી રહ્યા છે. આનાથી ડરવું ન જોઈએ, ગભરાવવું ન જોઈએ, અને ચોક્કસથી જે રીતના આજે માજી 57 વર્ષની ઉંમર હોવા છતાં પણ 2.5 મહિના સુધી સારવાર લીધા બાદ તેઓ હિંમત ન હાર્યા અને સારા થયા છે અને પોતાના ઘરે હેમખેમ પરત ફરી રહ્યા છે, ત્યારે આજે 3 એક્ઝામ્પલ છે દર્દીઓના, તે ખરેખર અન્ય લોકો માટે ઉદાહરણરૂપ છે કે જેને મ્યુકોરમાઇકોસિસ થાય છે તેને ડર્યા વગર તબીબને બતાવીને સારવાર લેવી જોઈએ. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.